હવે હું આવી ગયો છું નડિયાદમાં, અને હવે આપણે ઇટ્સ ટાઈમ ઇઝ 9:30 અને આપણે જવાનું છે કંઈક જોરદાર ખાવા. હવે નડિયાદના લોકો ખબર નહી, પણ હું જોઈ લઉં છું ગૂગલ પર સર્ચ કરું અને પછી હું જઉં અને તમને કહું કે ક્યાં કેવી દાલ પૂરી મળે છે. તો સો લેટ્સ ગો ગાઈઝ. लगता है आजकल दौर अपना आएगा यारो, जो खुद पे हो यकीन तो जिंदगी हंसी तुझ कल बुलाएगा. है जुनून, है जुनून सा जीने में. हेलो गाइस, वी आर कमिंग इन नडियाद एंड હવે આપણે આવી ગયા છે ગ્રાન્ડ જ્યોતિ માં. મેં ગૂગલ કર્યું દાલપુરી માટે સૌથી ફેમસ હોટલ નડિયાદ એક જ છે, ધી ગ્રાન્ડ જ્યોતિ. હવે અહીંયા બહાર બહુ ઊભું નહીં રહેવાય અમારાથી, કારણ કે સુગંધ એટલી મસ્ત આવે છે ને. હા ચાલ ભાઈ, આનાથી તો રહેવાતું જ નહીં, રહેવાતું જ નથી. ચાલ ચાલ ચાલ. How can I love you more? बहारों में गुनगुनाती राहों में धड़कने भी तेज है, अब क्या करे. ओ वक्त है तो जीन दे, दर्द है तो सीन दे, ख्वाहिशें जान है, अब क्या करे. खुल है जो पल कहे नजर, लगता है अब है जागे हम. फिक्र जो थी बिछड़ गई, निकले उनसे आगे हम. हवा में बह रही है जिंदगी, ये हमसे कह रही है जिंदगी. ओहो हो अब तो मेरा फलसफा कंधे पे मेरा रस्ता, भूला मैं जहां ले चला मुझे रस्ता. बूंदों पे नहीं कहर समंदर पे. ओ ओ ओ इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए.
ફૂડી ગુરુ આવી ગયા છે નડિયાદમાં, અને તમે મેં તમને પહેલાં જ કહ્યું કે હવે હું જઉં છું ગ્રાન્ડ જ્યોતિમાં, અને ગ્રાન્ડ જ્યોતિનું કિચન હું જોયું પછી મને એવું લાગ્યું કે ખરેખર આપણે જો દાલપુરી ખાવી હોય તો ગ્રાન્ડ જ્યોતિમાં, ધ ગ્રાન્ડ જ્યોતિમાં જ આવવું જોઈએ. હું અંદર આવ્યો અને મેં જોયું કે આ બધા ભાઈઓ આ પેન્ડેમિક સિચ્યુએશનમાં કઈ રીતે ગ્રાહકને સર્વ કરે છે એ લોકો, એ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. એક વ્યક્તિએ માસ્ક પહેરેલું છે, ગ્લવ્સ પહેર્યા છે, કેપ પણ પહેરેલી છે. તો આટલી બધી પ્રોબ્લેમ્સ થયા પછી પણ આપણી સુરક્ષા ગ્રાન્ડ જ્યોતિમાં આપણને એટલું સારું ફૂડ સર્વ કરે છે જેનાથી કોઈ પબ્લિકને પ્રોબ્લેમ નથી થતા. मेरे राज तेरे राज आवारा से खो गए हम कहां, रंगों साए जहां खो गए हम कहां, रंगों साए जहां टेढ़े मेढ़े रास्ते. ओ हैप्पी, क्या खोए गए तू? દાલપુરી ખાવાનું હે, જાદુ યે મારતે હે, મેં ભી હું તું ભી હૈ યહાં, ખોઈ સોઈ સડકો પે સિતારો કે કંધો પે હમ નાચતે ઉડતે હૈ યહાં. तेरे आने से मैंने जाना कि तू ही जीने का है बहाना. And I don't know why but I feel good. तेरे आने से मैंने जाना कि हर सफर हो गया सुहाना. And I don't know why but I feel good. અજયભાઈ, હું તો ફૂડી છું જ, મને તમારી બધી પ્રોડક્ટ બહુ જ ભાઈ છે. મને આમ શું કહે કે વાનગી, અહીંયા જેવી વાનગી મને હવે કહે, અને મારે તો મને એવું લાગે છે કે મારે દરરોજ અહીં ખાવા આવવું પડશે. બ્રેકફાસ્ટ તો અહીંનો કરવો પડશે. આ તમે જે પનીર ચીલી આલી એ તો આમ શું કહે ઓસમ છે, એમ ઓસમ. અને સાઉથ ઇન્ડિયન જેવા જે ઢોસા એ તમને ગ્રાન્ડ જ્યોતિમાં મળે છે. તો હવે તમારું શું કહેવું છે તમારા ફૂડ વિશે, તમે મને કહો. બસ અમારો આવું જ પ્રયત્ન છે કે અમે આવી રીતના તમને ખવડાવી રહીએ, તમે સારું ખાઓ અને અમે સારું ખવડાવીએ અને જોડે મળીને ખાઈશું આવી રીતે. સો અમે ખવડાવીએ, અમને પોતાના ફૂડ ઉપર ભરોસો છે અને એવું જ અમે ખવડાવતા રહીશું આ જીવન, કે ભાઈ અમારા બધા કસ્ટમર્સને આવી રીતના સંતોષ થાય, બધા સારું ખવડાવાય. બરાબર. તો થેન્ક યુ ફોર ગિવિંગ મી અ ચાન્સ. બરાબર, હું તમારે ત્યાં આવ્યો અને બધાને બતાવી શક્યો કે અહીંયા ફૂડ શું મળે છે અને સારું ફૂડ મળે છે. તો જલ્દીથી બધા એકવાર આવજો અને અજયભાઈને મળજો, અને અજયભાઈ તમને ખવડાવશે દાલ પૂરી. તો ચલો હવે આપણે રિવ્યૂ લઈએ. મેં તો જમી લીધું, મેં મને બહુ જ ભાઈ ડીશ મેં ખાઈ લીધું, પણ હવે હું ગુજરાતીઓનું, મેં તમને પહેલાં વિડીયોમાં પણ કહ્યું હતું કે ગુજરાતી જે હોય ને એનું મન એક વાતથી ના ભરે, બે ત્રણ વાત સાંભળે, બે ત્રણ જણા જોડે પૂછે અને પછી એને વાત સાચી લાગે. તો ચલો આપણે આપણા આ મિત્ર બેઠા છે એમને પૂછીએ કે તમને દાલપુરીનો ટેસ્ટ કેવો લાગે છે અને તમે કેટલા સમયથી આવો છો. ચલો આપણે મોટા ભાઈ, તમારું નામ શું છે પહેલાં એ જણાવો. મારું નામ રવિન્દ્ર છે. રવિન્દ્રભાઈ, તો તમે કેટલા સમયથી અહીંયા આવી રહ્યા છો? અહીં 3 વર્ષથી આવી રહ્યા છીએ. બરાબર. અને કોણ કોણ તમારા મિત્ર સાથે તમે આવો છો? હા, મિત્રો સાથે. અને તમને કેવી દાલપુરી, તમને કેટલી મજા આવે છે દાલપુરી ખાવા? દાલપુરી ખાવા મજા આવે છે અમને, એટલા માટે જ અમે આવીએ છીએ. બરાબર. ચલો હવે આપણે બીજો રિવ્યૂ લઈએ, આવી જાઓ. આપણે તમારું નામ શું છે પહેલાં મારા દર્શકોને જણાવો તમે. મારું નામ કિરણકુમાર ગોહિલ છે. અને તમે કેટલા સમયથી અહીંયા દાલપુરી ખાવા આવો છો અને તમને કેવી લાગે છે દાલપુરી? હું લગભગ 6-7 વર્ષથી દાલપુરી ખાવા આવું છું. 6-7 વર્ષથી. બરાબર. પહેલાં દાલપુરી, પહેલાં સવારમાં આવીને દાલપુરી ખાવાની સ્ટાર્ટ કરવાની, પછી બીજું આગળ કામ. બરાબર છે. ઓહો, હમણાં તો બહુ મસ્ત વાત કહી દીધી. હવે મને એવું લાગે છે કે મારે પણ દાલપુરી ખાવા ગ્રાન્ડ જ્યોતિમાં આવવું જ જોઈએ, કારણ કે એ ભાઈ મને એવું કહે છે કે હું સવારમાં બ્રેકફાસ્ટ જ અહીંયા કરું છું. તો તમે વિચારી શકો છો કે આ વસ્તુ કેટલી સારી અને કેટલી મજા આવતી હશે ખાવાની તારે પબ્લિક અહીં આવે છે. આપણે હવે બીજો રિવ્યૂ લઈએ. ચલો આવી જાઓ બધા.
આપણા મોઢાભાઈ શું નામ છે તમારું? સ્મિત રાવલ. સ્મિતભાઈ, આ સ્મિતભાઈ હવે આપણને એવું કહે છે કે દાલપુરી અમને કેવી લાગે છે અને કેટલા સમયથી આવે છે ખાવા? હું અહીંયા નડિયાદમાં રહું છું. નડિયાદમાં હું નાનપણથી જ અહીંયા દાલપુરી ખાઉં છું. બરાબર છે. અને તમે કેમ અહીં દાલપુરી ખાવા અહીંયા જ કેમ આવો છો? ટેસ્ટ અને એમના ફાધરનો અમે પ્રેમ એવો જ, એટલે અમે જે કહીએ આવી રીતે અમને આવે છે દાલપુરી. બરાબર. એટલે આમાં આપણે જોઈ શકીએ છીએ કે એમના ફાધર યુથ સાથે કેટલા કનેક્ટેડ છે અને યુથને જે જોઈએ એ વસ્તુ પ્રોવાઈડ કરી રહ્યા છે એ આપણે સ્મિતભાઈ દ્વારા સાંભળ્યું. તો ચલો તમે પણ એકવાર આવો. બરાબર છે. તો મિત્રો, હવે હું જે ઓનર છે એમને હું વાત તમને બધાને વાત કરવા માગું છું કે એમનું શું કહેવું છે દાલપુરી પર. આપણે બધાનો રિવ્યૂ તો લીધો, પણ મેઇન વ્યક્તિ જે છે જે આપણને વસ્તુ પ્રોવાઈડ કરે છે એમની આપણે એમની જો વાત કરીએ તો હવે તમે કેટલા સમયથી આ બનાવો છો અને તમારું નામ શું છે એ મારા વ્યુઅર્સને બતાવો. મને આ બિઝનેસમાં 10-11 વર્ષ જેવા થયા. એના પહેલાંથી મારા ફાધર ઓપરેટ કરે છે. આ બિઝનેસ સ્ટાર્ટ કરવા વાળા મારા ફાધર છે. બરાબર. અને 35 યર્સ ઓલ્ડ, એટલે 35 યર્સ આ બિઝનેસમાં થઈ ગયા. 35 યર્સ થઈ ગયા છે એમના બિઝનેસમાં જે એમના ફાધરે સ્ટાર્ટ કર્યો હતો. અને તમારા ફાધરે ક્યાં સ્ટાર્ટ કર્યો હતો અને કઈ રીતે તમે આ બિલ્ડ કરી આટલી મોટી વસ્તુને, તમે આટલા ફેમસ થયા છો નડિયાદની અંદર, ને તમારા યુથ જે તમારું તમારે ત્યાં જ આવે છે દાલપુરી ખાવા? મેં ઘણા લોકોને મુખ્ય સાંભળ્યું છે કે અમે દાલપુરી ખાવી હોય તો ગ્રાન્ડ જ્યોતિમાં જ જવું જોઈએ. તો તમારું શું કહેવું છે આ વાત પર? સારું છે. અમે એવું જ ઈચ્છીએ છીએ કે કસ્ટમરને અમે સારું ખવડાવીએ અને એવા કસ્ટમર્સ હંમેશા અહીંથી હેપી થઈને જાય કે ભાઈ ના, અમને સારું પ્રોવાઈડ કર્યું એમણે. અને આવનારા સમયમાં આવું જ ટેસ્ટ, આનાથી સારું ટેસ્ટ આપતા રહીએ. ના ના, મને જે આપણે આમ જોવા જઈએ તો બહારના આમ બહારથી વ્યૂ કરીએ આપણે તો આપણને એવું લાગે કે જો આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય અને આટલું બધું ભાવ, પણ ના, અહીંયા ખાલી 35 રૂપીઝ ઓનલી દાલપુરીની પ્લેટના છે. તમે એકવાર જરૂરથી આવો. બરાબર. તો હવે ગ્રાન્ડ જ્યોતિની બ્રાન્ચ 3 બ્રાન્ચ છે નડિયાદની અંદર. લિંક અને એડ્રેસ બે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે. જલ્દીથી જાઓ અને તમે જલ્દીથી વિઝિટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને તમારા મિત્રને સાથે લઈને આવો અહીંયા દાલપુરી ખાવાના ટેસ્ટ. ઓહો, તમે પહેલાં જ મારા વિડીયોમાં જોયું કે હું ભૂખડ છું ને હું કઈ રીતે ખાઈ રહ્યો છું. આમ ફૂડી એવું કહું તો પણ ચાલે. એટલે તમે એકવાર આવો. ગયે હમ કહાં રંગો સા યે જહાં.